થરાદના ચોથા નેસડામાં ખેડૂતો સિંચાઈ માટે નર્મદાનું પાણી ન મળતા હોવાથી તેમજ ઢીંબા બ્રાન્ચ કેનાલના ભૂંડ તેમજ ગાયોના મૃતદેહ નિકાલને લઈને આજે બનાસકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય ટંડાવ તેમજ ચોથા નેસડા ગામના ખેડૂતો દ્વારા થરાદ નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી. ધીમા બ્રાન્ચની ચોથા નેસડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ભૂંડ અને ગાયોના મૃતદેહ બે દિવસથી કૂવામાં તરી રહ્યા છે, જેને લઈને સ્થાનિકો દ્વારા નર્મદા વિભાગના અધિકારીઓને પણ રજૂઆત કરી છે. છતાં પણ હજુ સુધી મૃતદેહનો નિકાલ કરવામાં નથી આવ્યો અને ચોથા નેસડામાં અગાઉ પણ શિયાળાની સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી ના મળતા મામલતદાર વાવ અને નાયબ કલેક્ટર તેમજ નર્મદાની ઓફિસે પણ લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી હતી. અને અગાઉ પણ નર્મદાની ઓફિસે ચોથા નેસડાના ખેડૂતો બે દિવસ ઉપવાસ પર બેઠા હતા, પરંતુ આ દિવસ સુધી ચોથા નેસડા ગામના ખેડૂતોને નર્મદાનું પાણી ન મળતા જેને લઈને આજે શ્રીમતી બબીબેન જિલ્લા પંચાયત સદસ્ય ટડાવ ચોથા નેસડાના ખેડૂતોની વારે આવ્યા છે અને ભૂંડ અને ગાયોના મૃતદેહને કેનાલમાંથી તાત્કાલિક બહાર કાઢવામાં આવે ને ખેડૂતોને રવિ સિઝનમાં સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે થરાદ નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. પ્રભાસ ચૌધરી, જેએસટી, થરાદ. ચોથા નેસડામાં છેલ્લા 1.5 માસથી હજી પાણી આવતું નથી બિલકુલ. વારંવાર રજૂઆત કરવા છતાંય ભૂખ હડતાલ ઉપર બેવા બેઠા તો પણ પાણી હજી આવતું નથી. આત્મવિલોપનની ચમકી આપવામાં આવી તો પણ આ લોકોને હજી આંખ ઉઘડતી નથી. નર્મદા વિભાગના જે અધિકારીઓ દ્વારા જે આ ચોથા નેસડાને અન્યાય થઈ છે, વારંવાર ડફોળ બનાવવામાં આવે, ડફોળ બનાવીને રવાના કરે, એ લોકો આશ્વાસન આપે કે પાણી મળી જશે, પણ પાણી મળતું નથી. અને કોળાવા રોડ ઉપર જે બેને કૂવા છે તેમાં 5 ગાયો અને 6 થી 7 ભૂંડ પડ્યા છે. છેલ્લા 2 દિવસથી પડ્યા, સડીને એકદમ ફૂલી ગયા છે. એટલી ગંદકી છે ને આજુબાજુ ઊભું નથી રેવરાતું, છતાં આ લોકો હજી એનો નિકાલ કરતા નથી.